જામનગરમાં જૈન સમાજના બે બાળક અને એક દંપતી એમ ચાર દીક્ષાર્થીઓના વર્ષિદાનનો તેમજ તપસ્વી ગૃહિણીનો વરઘોડો જૈન આચાર્યો અને આદિઠાણાની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જે બાદ વર્ષી તપના પારણા ગ્રીન માર્કેટ નજીક આવેલી અમૃતવાડી ખાતે ગુરુજનોના માંગલિક પ્રવચન બાદ યોજાયા હતા. જામનગરમાં આગામી 3 મેના રોજ કામદાર કોલોની જૈન સંઘના 10 વર્ષના બે બાળ મુમુક્ષો મોક્ષ રાકેશ કોરડિયા અને જૈનમ નિલેશ પહરણિયાની દીક્ષાવિધિ ઓસવાળ સેન્ટર ખાતે યોજાશે. ઉપરાંત સિહોરવાળા પરિવાર તરીકે ઓળખાતા ઋષભ ચંદ્રકાંતભાઈ શાહ તેમજ તેના પત્ની હેમલબેન શાહ પરિવારના દંપતીની દીક્ષાવિધિ અન્ય સ્થળે યોજાઈ છે. તપસ્વીના પારણા થયા હતા તે બાદ સામૂહિક ભોજન યોજાયું હતું. આ શોભાયાત્રામાં સમસ્ત જૈન યુવા સંગઠનના પ્રમુખ નિલેશભાઈ કગથરા, વિસા શ્રીમાળી તપગચ્છ સંઘના પ્રમુખ ભરતભાઈ વસા, ચેરમેન મનીષભાઈ વોરા, પિયુષભાઈ પારેખ સહિતના શ્રાવક શ્રાવિકાઓ જોડાયા હતા.